છોકરી લાઈફમાં બે વાર પેકિંગ કરે, જે નારાજ થઈને રીસામણે વહી જાય એની વાત જ નથી થતી. સાદી સારી છોકરીઓની વાત થાય છે. બે વાર કરે, એક પેકિંગ કરતી હોય રોતા રોતા અને બીજું પેકિંગ કરતી હોય ને ખુશ થતા થતા. તો આજે સપના ઠેલા પેક કરે છે ખુશ થતા થતા, એટલે કે હવે એ જે વહી જવાની છે બરાબર, હું એકલો થઈ જવાનો છું, હું ખુશ નથી, હું દુઃખી છું. એ વહી જાય છે પણ એ બહુ ખુશ છે, કેમ કે હવે એ ત્યાં રહેવાની છે. તો બધો પેકિંગ નો કામકાજ એને આજથી શરૂ કરી દીધું છે. ઠેલા ઉપર ઠેલા ભરતી જાય છે. તમે વિચાર કરતા હશો પેલું પેકિંગ ક્યારે, તો પેલું પેકિંગ જ્યારે એ છોકરીની લગ્ન પછી પરમાનન્ટ એ ઘર મૂકીને અહીંયા આવતી રહેવાની હોય ત્યારે પેકિંગ કરતી હોય. હમણાં ટ્રેન્ડ નીકળો છે કે એ પેકિંગ ઉદાસ થઈને કરતી હોય, એવા રીલ્સો બનાવીને વાયરલ થાય છે એ બધું. પણ આ જે પેકિંગ થાય છે અત્યારે, આ બધું અત્યારે ખુશીના માહોલમાં પેકિંગ થાય છે. આ રૂમમાં ખાલી દુઃખી હોય ને તો હું, કેમ કે હવેથી હું થઈ જાય એકલો બરાબર. લાખો બેડ આ જે છે એમાં મને સુવા મળશે. દુઃખીની વાત છે, આ બધી દુઃખીની વાત, દુઃખી કહેવાય. નહીં, ખુશ કેવાય ને કે આખો બેડ તમારો હોય. પણ સાથે રહ્યા હોય અને પછી એકલા થઈ જાય એટલે દુઃખ તો ઓબ્વિયસલી રહેવાનું જ છે. આ સ્માઈલ ખબર ને કે ઓછી રસ્તાથી. તો સપના ફાઇનલી પેકિંગ કરે છે, કેમ કે બુંદા બુંદા કમ્પ્લીટ બધું પેક કરી નાખે. પછી જ્યારે વિદાય થાય સપનાની બરાબર, એને તેડવા આવે ત્યારે સામાન તો અમે પહેલાં જ ત્યાં મૂકી આવશું, પછી થોડો ઘણો લઈ જવાનો રે. એટલે સામાન પેક કરવાનું બધું શરૂ કરી દીધું છે સપનાએ. હવે હું શું વિચારું છું કે જે કપડાં છે સપના પાસે એ તો એને થવાના નથી, એટલે ન્યાય એને ખુલતા કપડાં જ પહેરવાના છે. તો આ બધા કપડા ફિટ હુકામ લઈ જાય છે, ટેન્શન માં નાખે ને એવો સવાલ છે. આ તો તારે પછી અહીંયા આવીને પહેરવાના છે, થાતા હોય એ તો પહેરવાના જ હોય ને. તો એ લઈ જશો બધું, તમતારે ગમે ત્યારે આવી લઈ જાજે અહીંયા બરાબર. દરરોજ ના કપડા દરરોજ સવારે આવીને અહીંયા લઈ જાજે, ચાચુ નો લઈ જા. કેમ ખાલી થઈ જાય, થઈ જાય. હા, અહીં એ બાને અહીં આવે વહી જાય, પછી મળવા મળે કે હું મારું ટી શર્ટ ભૂલી ગઈ લેવા આવી છું, એ બા નહીં આ ઘરે આવે એને મજા આવે. શ્રીમદ પછી આ ઘરે નો હોય એવું હોય. જો પાછું એ મને અત્યારે ખબર પડે, અત્યાર સુધી એવી ખબર હતી કે શ્રીમદ ની તારીખ આવી જાય ને પછી સપના એના ઘરે ન જઈ શકે, એટલે એટલા દિવસથી ત્યાં ગઈ નથી બરાબર. અને એ સારું કર્યું છે ઋષિઓએ કે જે સંસ્કૃતિ પ્રમાણે વસ્તુ થઈ, એટલા બધા દિવસ પછી ઘરે નથી ગઈ ત્યાં, એટલે હવે જયારે જશે ને ત્યારે એ ખુશી એના ચહેરા ઉપર હશે ને, કે કઈક નેક્સ્ટ લેવલ ની જ હશે. આ જો, કેમ કે એટલા બધા દિવસ ત્યાં મમ્મી પપ્પા મળી નથી, એટલે એ બહુ સારું છે. અને જ્યારે ત્યાંથી રિટર્ન આવશે અહીંયા, એને અવાયને એમ કે છે, આ મને ખબર નથી, મમ્મી તેમ કહેતા હતા કે મહેમાન ને એવું બધું હોય ને આવજે, શાક લેવા જા ત્યારે આવજે, કેમ કે અમારે બધું નજીક નજીક થાય એટલે એ શાક લેવા અહીંથી જાય તે તારે અવાય મળવા. એમાં રોવ નો, આ છોકરી રોવે છે, શું થયું? શરદી. અચ્છા શરદી. મેં કીધું આ એને તો મજા આવવાની છે. હવે તો એનું પેકિંગ નું કામકાજ શરૂ છે. કપડા એને બધા જો કાઢી નાખ્યા છે, આટલી વસ્તુ છે, અને એ રોતી જાય છે. રોતા રોતા આ ખુશી ના આંસુ છે કે શરદી ના આંસુ છે? એટલે કઈ શરદી, આ આંખમાં જો એને પાણી આવી ગયું, અહીંયા આંસુ આવી ગયું. જો 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 જો, એટલી એટલી છોકરી જોઈ એને ખુશી ના આંસુ આવી ગયા. વાહ, એટલી ખુશી હતી ને માઈકે જવાની, માઈકે કહેવાય નઈ. હા, રોવા વેડી. કઈ નઈ, તો આજે પેકિંગ કરીએ. લાઈફમાં બે વાર મેં કીધું એમ પેકિંગ થાય, હવેથી આ બધું પેકિંગ ત્યાં લઈ જવાનું છે. પછી પાછું એમ તો એ પેકિંગ કરીને એનો સામાન અહીંયા લાવશે બરાબર, ત્યારે ખુશ જ હશે. એકચ્યુઅલી એને શરદી થઈ ગઈ છે, ઉધરસ. શરદી તો ઓછી છે, ઉધરસ ને છીક ને ઉધરસ શરૂ થાય ને પછી એને કરી ઉધરસ જ આવે છે. એ પ્રોબ્લેમ મને છે, પણ આવું બધું છે. તો આજે એક તમામ મારી પાસે છે એવું. વાહ, તો આજે છે ને આ પેકિંગ બધું કરી જ નાખવું છે, અને એવું લાગે ને તો આપણે ત્યાં એને ઘરે મૂકતા જ આવશું. એ મુદ્દા બધા એ લોકોને તે અત્યારે છે ને મકાન નું કામકાજ શરૂ થવાનું છે, એટલે થોડાક સામાન ઓછો લઈ જાજે, અને એ લોકો અત્યારે બાજુમાં ત્યાં બીજે રહેવા દે. ઓકે, બાકી તમે અહીંયા આવીને તમને મન કહે ને તે હું દઈ આવીશ ને ફોન આવવાનો છે, એમાં વાત કરવાની છે બધી. તો એ બધું કરતો જાય, સ્પીકર માં હું વાત કરતો જઈશ, અને ફટાફટ સામાન રેડી કરી દઈએ. ગાઈઝ, તો કપડા ફાઇનલી ગોઠવાઈ ગયા છે, ટ્રોલી લઈ જવાની છે. જો આ ટ્રોલી, બાકી
આ નાઇટ ડ્રેસ છે, આ એટલું સંભાળવાનું છે, એક જ બેગ થશે એવું લાગે છે. એને જો આ ચેન બેગ બી વાળી કાઢી નાખી, કેમ કે જગ્યાનો અભાવ. ઓલા બૂટ લીધા તી છે ને, ચપ્પલ લીધા છે, હા એ બતાવવાનું છે. નહીં એ બધી ખરીદી એમ કરી હતી, ખુલ્લા કપડાં લીધા હતા એવા નાઇટ ડ્રેસ તમે અહીંયા દેખાતા જ છે. આટલી વસ્તુ તો બસ પેકિંગ થઈ જ ગયું. અને એક ઓલું પર્સ લીધું હતું, નહીં નહીં એ નહોતું લીધું, એ નહોતું લીધું, હા એ ઓલું જે લીધું હતું એ અંદર મૂકી. જય શ્રી રામ. અને ગાઈસ સાથે સાથે વ્લોગ એ જોતા જઈએ છીએ, અમારો વ્લોગ અહીંયા શરૂ છે અને હવે જો પેકિંગ શરૂ છે. શું નથી મળતું? કઈ ઇસ્ત્રી નાખી હાલ છે, એકાદ બે નો મળે તો તારે નાઈટ ડ્રેસ જ પહેરવાની. ઉવાનું છે, બીજું કઈ કામ કરવાનું છે? એક કામ કરવાનું ન્યા હું, હા છોકરીને ન્યા હારું પાછું ત્યાં જાય એટલે જો કામ કઈ કરવાનું નહીં. જો કે હું આઈ કઈ નથી કરતી, હા અહીં બેઠી હોય બિલ બનાવવા કરે ખાલી. એમ એવું છે, અહીંયા ઘરે બેસીને એના કરતાં ત્યાં આવે તો વધુ આમ એને માઇન્ડ એમાં ને એમાં બિઝનેસમાં રહે, એટલે ત્યાં ઓફિસે આવે અને બસ એક જગ્યાએ બેઠી હોય અને બિલ બનાવ્યા કરે, બિલ્ડિંગનો તમામ વહીવટ સપના કરે છે. આવી રીતના સિચ્યુએશન છે. તો બસ વ્લોગ જોઈ જાય છે, અવાજ સાંભળા જાય, જોયા જઈ કરવી અને પેકિંગ કરીએ છીએ. ગાઈસ તો ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું છે અને સામાન બધો ગોઠવાઈ ગયો છે. આમાં હવે ખાલી સપના એનું અણવરનું પર્સ રેડી કરી દી એટલે એ પછી ફરી. અને હવે આવી ગયો છું જમવા માટે. બટેકાનું શાક છે, ભાત છે. સપના ત્યાં ગરમા ગરમ રોટલી બનાવે છે પણ હું ભાત ને શાક ખાઈ, થોડુંક અલગ છે પણ ખાઈ લઈશ. સાથે અથાણું, અથાણું નહીં પણ કચુંબર. મમ્મી આ કરાકસના લીંબુ છે આપણા ઘરના, કપડા લેવા ફાઇનલી આવી ગયા. મેં ટ્રાય માટે આ પહેર્યું ને, હેતાન છે મારું પહેરી લીધું. મને ક્યાં પરસેવો વળે, એક થી દસ કપડા લેવાનું છે પહેરવીને શું કામ. આમ જો એરપોર્ટ બતાવું, એરપોર્ટ જયદીપ તો મને ક્યાંય ધ્યાનમાં ન આવ્યું પણ ભાઈને એક ટીશર્ટ ધ્યાનમાં આવ્યું લઈ લીધું. હા એવું મસ્ત છે. ચાલો હવે બીજી જગ્યાએ જાશું. હવે તો આજ નહીં મેળ આવે, કાલ જાશું. આજે વહી જાય. ચાલો મેં ઘણા બધા કપડા ની ખરીદી કરી લીધી છે, હવે એ તમને ઘરે જઈને બતાવું. પણ ભાઈ માટે મેં આજ નો લીધું, સેમ સેમ મેં એક આ લીધું. જો એક તો બતાવી દીધું. આમ જો તો અહીંયા કપડાં સિલેક્શન શરૂ છે અને આ યોગા કરે. હા બેટા બોલ. હે અસલી મયા કાચ છે ને જોઈન કરે જો. એ કેમ તને યોગા કરવાનું મન થયું? એક વાર ઓલું વાક્ય બોલી જાય. અત્યાર સુધી તું બોલતો હતી ચિંતન ખોખર વાહ વાહ, ચિંતન ખોખર વાહ વાહ. હવારથી એને એ ભૂત ચડું નીનું જ બોલે છે. હમણાં પેલી દુકાને ગયા ને ખબર, એક ઘોડો પેડો તો ઘડ કરીને વાજે આવ્યો તો ધડ કરી. કઈ રીતના આગલી જગ્યાએ ગયા ને કપડા લેવા, ત્યાં એતા જ ઉભો થવા ગયો ત્યાં માથા ફાઈકું. મૂકી દે.
એવું લોક માર્યો હોય. અને અહીંયા મસ્ત ગણપતિ બાપા છે. જય ગણપત દાદા. હેતા જો આરસ ના ગણપતિ આરસ ના છે. હેતાંશ એમ નો ફેરવાય એમ નો કરે. શું થાય? શું કરશો તું? કોના? માન છી વારે વાદે. બીજા કોક ના હોય તો છી મારા નહીં. મેં આ નહીં આ કલર માં લીધો છે. આ નથી લીધો સપના. તારી હેઠો આંટી હું લેવા ખાવું? હા તને કેમ ખબર? પણ એક વાત કહું, એ પેન છે ને જરીવાળી નથી, પેન્સિલ છે. તે ભર્યા છે તમારે ભેગા નથી આવતા પણ ખાલી બતાવતો હતો, બીજું લીધું નતું કઈ બેટા. આમ જો આંટી ને તું કેતો તો વહી જાજો, હવે ઘરે વહી જાય. હવે પછી તને ગમશે આંટી વગર? હા એનું શ્રીમત થાય ને હેતાંશ, પછી આંટી વહી જાય ને ઘરે, એન પપ્પા ને ઘરે, પછી એને અહીંયા નહીં આવવાનું. હા ખુલે. હાલો જો તું અહીંયા વચ્ચે હુજે, હું ઓલી બાજુ આંટી આ બાજુ. ઓકે તો તું ક્યાં હોય? નીચે નહીં, આજે અહીંયા જ હું છે. બહાર ની લાઈટ બંધ કરી દે. બહાર ની લાઈટ બંધ કરી દે એટલે બહાર ની લાઈટ બંધ કરી દે તો તું ક્યાં જાય? હું એસી કરી દઉં. પાવર ગયો તાજે. ચાવે તો વહી જા. નહીં બાર કોઈ ન હોય, ખાલી એની ન હોય છોલવાની. જા તું હાલ, તું જા, તું જા. અને થોડી વખત નાખું આને કાંઈ ન હોય. હવે કાંઈ નો, એ ન થાય. એ ન થાય એટલે ન થાય, વાત પતી ગઈ. પણ આ તો એક કામ કર, લેવો લાઈટ કરી દઉં. જાત વાર ગઈશ તો ટૂંકમાં ખાલી કપડા બતાવી દઉં, કેમ કે બહુ લાંબો વ્લોગ થઈ ગયો છે. આ વખતે પેલી વાર બે લાઈફમાં પેલી વાર આમ તો ને નાનો તો ત્યાં લીધા હતા, પણ હવે મેં સમજણા થયા પછી પેલી વાર ટીશર્ટ લીધા. ઈ પ્રાણે લીધા હતા અને પછી આ ટીશર્ટ લીધા, આ બે પેન્ટ અને આ ચાર ટીશર્ટ કુર્તા છે. આટલી વસ્તુ લીધી, દિવાળી વહી જાય હવે, આટલા થઈ જશે. બાકી હવે આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. પણ એ પેલા હું કહું ને, એ વિડીયો ખાસ જોજો, કેમ કે પપ્પાએ મમ્મીની સાઇન લેવડાવી લીધી. કઈ રીતના સાઇન લેવડાવી મમ્મીને ખબર નથી. હો સાઇન લઈ લીધી પપ્પાએ, કીધું કે આમાં સાઇન કરવાની છે, મમ્મીએ કરી દીધી. પણ કેમ કરી, હું આ બધું બેઠો તો હું જોઈ ગયો તરત. મેં મમ્મીને કીધું હું થયું, આખી ગેમ રમાઈ ગઈ છે. તમારે વ્લોગ જોવો પડશે, બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું, જોતા હોજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ ચોક્કસ. અત્યારે આવજો. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.